દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. રાજકોટમાં આરોગ્ય શાખાની ઘનઘોર બેદરકારીનો શિકાર બનતી આમ જનતા. રાજકોટમાં આરટીઓની પાછળ વોર્ડ નંબર 5 શ્રીરામ સોસાયટી શેરી નંબર 2માં એક અઠવાડિયા પહેલા 2 પોઝિટિવ કેસ આવેલા હતા. એક અઠવાડિયાથી આરોગ્યની કોઈ પણ ટીમ ટેમ્પરેચર કે કોઈ પણ જાતની તપાસ કરવા આવેલ નથી. આરોગ્ય વિભાગને જાણ કરીએ તો એવો જવાબ આપવામાં આવે છે કે ટેમ્પરેચર ચેક કરવું એ અમારી જવાબદારી નથી, તેનો ડિપાર્ટમેન્ટ અલગ રાખેલ છે. આવી આરોગ્યની બેદરકારી તેમજ ગેરવર્તણૂક સામે આવેલ છે. આરોગ્યમાં રિપોર્ટ કરાવેલ હોવા છતાં આરોગ્ય શાખામાંથી કોઈ પણ તપાસ માટે આવેલ નથી. આજે સવારે ફરી જાણ કરી ત્યાર પછી એમની ટીમને મોકલી. આવી બેદરકારીઓ આરોગ્ય તંત્ર કરશે તો જે નાના માણસો જ હોય એનું સમજવું શું? તેમની બેદરકારી આમ જનતાને જણાવવા વિડીયો લેવામાં આવ્યો તો તેઓ ધમકી આપે છે, નાના માણસો સામે અસભ્યતાથી વર્તે છે. આરોગ્ય તંત્ર જ આવી બેદરકારી અને ગેરવર્તણૂક તેમજ જનતાને ધમકી આપી ડરાવશે તો દેશની જનતા જાશે ક્યાં? રિપોર્ટર સંજય પોપટ, રાજકોટ, ફાસ્ટ ન્યૂઝ ગુજરાત. શું નામ સાહેબ તમારું? ઉદય દેસાઈ. શું પ્રોબ્લેમ શું છે? મારી વાઈફને અને મારા ફાધરને કોવિડ પોઝિટિવ આવેલું હતું, બરાબર 17 તારીખે અમે લોકો ગયા હતા અને એમને પોઝિટિવ આવ્યું હતું. એ પછી જેમ કે નિયમ છે કે ઘરના બધાના ટેસ્ટ થવા જોઈએ, અહીંયા ઘરે કોઈ આરોગ્ય કેન્દ્ર અથવા આરએમસીની ટીમમાંથી વિઝિટ થવી જોઈએ, એ થઈ નહોતી. અને આજે અમે 5-6 દિવસ એમની રાહ જોયા પછી આજે અમે ફરિયાદ નોંધાવેલી હતી. ત્યારબાદ એ લોકો હમણાં આવ્યા અને ઘરે તપાસ કરી ગયા અને ફરી પાછો ટેસ્ટ પણ કરી ગયા. તો ટૂંકમાં આવી સિચ્યુએશનમાં આમ જનતાએ ફરિયાદ કરવી પડે છે અને એ લોકો પછી આવે છે. તમારું ઘર ક્વોરન્ટાઇન કરેલ નહોતું હતું કે નહોતું? ના, આવ્યા જ નહોતા, એટલે ક્વોરન્ટાઇન કરવાનો તો પ્રશ્ન જ નથી. અત્યારે લેબલ મારી ગયા છે અને ક્વોરન્ટાઇન કર્યું છે.